નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 24 મેનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે મિત્રો, 22 મેના રોજ તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી દિવસ ઉજવવામાં આવ્યો છે. હવે આ તો ઇંગ્લિશમાં છે મિત્રો, આને ગુજરાતીમાં શું કહેવાય? તો જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ તાજેતરમાં 22 મેના રોજ ઉજવવામાં આવ્યો છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી દિવસ. મિત્રો, 22 મેના રોજ દર વર્ષે ઉજવાય છે. હવે આ 22 મેના રોજ તાજેતરમાં ઉજવાયો છે આ દિવસ. તો તાજેતરમાં 2019માં તેની થીમ શું રહી છે યાદ રાખજો, કેમકે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ મિત્રો પૂછી લે કે કયો વાર ક્યારે ઉજવાયો છે અને એની થીમ શું રહી છે. તો 2019ની થીમ શું રહી છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટીની? તો એની થીમ છે મિત્રો, યોર બાયોડાયવર્સિટી, યોર ફૂડ, યોર હેલ્થ. મતલબ એને ગુજરાતીમાં મિત્રો કહેવામાં આવે તો એને ગુજરાતીમાં કહેવામાં આવે છે કે આપણી જૈવિક વિવિધતા, આપણો ખોરાક, આપણી સ્વાસ્થ્ય, આને ગુજરાતીમાં કહેવામાં આવે છે. અને શરૂઆત ક્યારથી થઈ મિત્રો આ દિવસ ઉજવવાની? તો 2000થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. અને કોના દ્વારા ઉજવાય છે દર વર્ષે? તો યુનાઇટેડ નેશન મતલબ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે આ દિવસ ઉજવાય છે, ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી. મિત્રો, તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખજો, આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં 100% આ પ્રશ્ન પૂછાશે. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં 2019માં લોકસભાની ચૂંટણી કેટલા ચરણમાં થઈ છે યાદ રાખજો, કેટલા ચરણમાં 2019ની લોકસભાની ચૂંટણી થઈ છે મિત્રો? તો 7 ચરણમાં. કેટલા ચરણમાં? 7 ચરણમાં લોકસભાની ચૂંટણી થઈ છે 2019માં. હવે પ્રથમ ચરણમાં ક્યારે શરૂ થયું હતું લોકસભાનું? તો પ્રથમ ચરણ ચાલુ થયું હતું લોકસભાનું 11 એપ્રિલ 2019 રોજ. ત્યારબાદ 7મું ચરણ ક્યારથી પૂરું થયું? તો 19 મેના રોજ 7મું ચરણ મિત્રો. પ્રથમ અને છેલ્લું ચરણ યાદ રાખજો, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લઈ. અને ટોટલ કેટલી સીટ ઉપર લોકસભાની ચૂંટણી થઈ છે? તો ટોટલ 543 સીટ ઉપર મતદાન થયું છે, પણ 543માંથી 542 સીટ ઉપર મતદાન થયું છે. એક સીટ ઉપર, જે એક સીટ છે મિત્રો, તે તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં છે, પરંતુ ત્યાં વોટિંગ થયું નથી. તેનું કારણ છે કે સુરક્ષાના કારણે ત્યાં એક સીટ ઉપર વોટિંગ બંધ કરી દીધું છે, પણ અમુક ટાઈમ પછી એ એક સીટ ઉપર મતદાન જરૂરથી થશે. ત્યારબાદ મિત્રો 2019માં અત્યાર સુધીના ઇતિહાસમાં, લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના જે 50 વર્ષનો ઇતિહાસ છે તેમાં સૌથી વધારે 2019માં મતદાન થયું છે. 67.10%, 2019માં જે લોકસભાની ચૂંટણી થઈ છે મિત્રો તેમાં 67.10% જેટલું મતદાન થયું છે. તો આપણી માટે પોઈન્ટ શું રહે, તે કેટલા ચરણમાં થયું છે અને જે કેટલી સીટ ઉપર થયું છે અને કઈ એક સીટ બાકી રહી ગઈ છે અને 2019માં સૌથી વધારે મતદાન કેટલું થયું છે? તો 67.10% મતદાન થયું છે. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. મતદાન જે 7 ચરણમાં થયું છે તે કયા કયા ચરણમાં કેટલી કેટલી સીટ છે એ યાદ રાખો, જો તમે ક્લાસ 1-2ની તૈયારી કરતા હશો જીપીએસસીની. તો ચરણવાઇઝ પૂછી લઈ, તો પહેલા ચરણમાં ટોટલ 91 સીટ ઉપર થઈ. ત્યારબાદ જે બીજું ચરણ છે તેમાં 97 સીટ ઉપર થઈ. ત્યારબાદ મિત્રો ત્રીજા ચરણમાં 117 સીટ ઉપર મતદાન થયું છે. ત્યારબાદ ચોથા ચરણમાં 71 સીટ ઉપર થયું છે. ત્યારબાદ 5મા ચરણમાં 51 સીટ ઉપર થયું છે. અને 6ઠા અને 7મા ચરણમાં 59 મતલબ 59 સીટ ઉપર મતદાન થયું છે. એમ ટોટલ 543 સીટ ઉપર મતદાન થયું છે મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તાજેતરમાં ઇસરો દ્વારા એક સફળતાપૂર્વક સેટેલાઇટનું પરીક્ષણ કરેલું છે. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં ઇસરો દ્વારા PSLV C-46ની મદદથી કઈ સેટેલાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ઇસરો દ્વારા? તો જવાબ છે મિત્રો, RESET-2B જે સેટેલાઇટની ને તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કોની મદદથી? તો PSLV C-46ની મદદથી RESET-2B સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હવે મિત્રો અહીંયા આપેલું છે RESET, તેનું ફૂલ ફોર્મ શું થશે એ પણ યાદ રાખો, કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડું ડીપમાં પૂછી લઈ. તો RESET-નું ફૂલ ફોર્મ થાય છે રડાર ઇમેજિંગ સેટેલાઇટ 2B. શું છે મિત્રો RESET-નું ફૂલ ફોર્મ? રડાર ઇમેજિંગ સેટેલાઇટ તેનું ફૂલ ફોર્મ છે. અને આ કોની મદદથી સેટેલાઇટ લોન્ચ થઈ છે? તો PSLV C-46
હવે આ એક ટર્મ આપેલી છે PSLV, તો શું થાય એનું ફૂલ ફોર્મ? તો તેનું ફૂલ ફોર્મ છે મિત્રો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. શું છે PSLVનું ફૂલ ફોર્મ મિત્રો? ઘણીવાર તમે 10 વર્ષના પેપર કાઢી લેજો ઇસરો રિલેટેડ, દર વખતે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો શું છે PSLVનું ફૂલ ફોર્મ? પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLVનું ફૂલ ફોર્મ છે. હવે મિત્રો કોના દ્વારા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ઇસરો દ્વારા આપેલી છે. તો સૌથી પહેલાં ટર્મ આપેલી છે ઇસરો. તો સૌથી પહેલાં લોગો જોઈ લે ઇસરોનો. તો તમે ટીવી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો આ જગ્યાએ ઇસરોનો લોગો. હવે ઇસરો છે તો સૌથી પહેલો પ્રશ્ન બને કે ઇસરોનું ફૂલ ફોર્મ શું છે? તો ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું છે મિત્રો ઇસરોનું ફૂલ ફોર્મ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું ફૂલ ફોર્મ છે. ઇસરોની સ્થાપના ક્યારે થયેલી મિત્રો? તો 15 ઓગસ્ટ 1969 રોજ ઇસરોની સ્થાપના થયેલી છે. ઇસરોનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો કર્ણાટકના બેંગ્લોરમાં. કઈ જગ્યાએ? બેંગ્લોરના કર્ણાટકમાં ઇસરોનું હેડક્વાર્ટર છે. અને તાજેતરમાં ચેરમેન કોણ છે ઇસરોના? તો કે સિવન. કોણ મિત્રો? કે સિવન તાજેતરમાં ચેરમેન છે ઇસરોના. હવે મિત્રો ઇસરો દ્વારા તાજેતરમાં સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે RESET-2B. તો આનું કાર્ય શું થશે? આ જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે તે શેના માટે કામ કરશે? તો આ કામ કરવાની છે કૃષિ ક્ષેત્રે, આપદા પ્રબંધન રોકવા માટે, બોર્ડર પર જે ઘૂસપેટી થાય છે, બોર્ડરની બાજુમાંથી જે પાકિસ્તાન અથવા તો બાંગ્લાદેશમાંથી જે વ્યક્તિઓ ગેર રીતે અથવા તો ગેરકાનૂની રીતે ભારતમાં પ્રવેશી રહી છે રાતના ટાઈમે અને દિવસના ટાઈમમાં, તમારા બંને ટાઈમમાં આ રીસેટ મતલબ રડાર ઇમેજિંગ સેટેલાઇટની મદદથી તમામ પ્રકારની જે નિગરાની રાખવા માટે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં. અને હવે આ રીસેટ આ જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો આ કેવી રીતના કામ કરશે? તમે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો કે કેવા પ્રકારે આ સેટેલાઇટ કામ કરે છે દિવસ અને રાતના ટાઈમમાં. તો આ રહ્યો વિડીયો તમારી સ્ક્રીન ઉપર. તો મિત્રો જોયું ને આ પ્રકારે સેટેલાઇટ કામ કરે છે અને તાજેતરમાં ઇસરો દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કરીને તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે રીસેટ. એનું ફૂલ ફોર્મ જરૂરથી યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો પૂછી લે કે રડાર ઇમેજિંગ સિસ્ટમ સેટેલાઇટ સોરી. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સંસદમાં પહોંચવા વાળો પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો, કેમ કે 100 પ્રથમવાર એક ભારતીય વ્યક્તિ સંસદ ઓસ્ટ્રેલિયાની સંસદમાં સાંસદ તરીકે નિમાયો છે અથવા તો બન્યો છે એકમાત્ર વ્યક્તિ. તેનું નામ શું છે મિત્રો? તો દેવ શર્મા. કોણ મિત્રો? દેવ શર્મા તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની સંસદમાં સાંસદ બન્યા છે તાજેતરમાં. મૂળ ભારતીયના છે પણ અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહે છે મિત્રો. તે કઈ પાર્ટીના છે એ પણ યાદ રાખો, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે કે જે ફર્સ્ટ ટાઈમ અપોઇન્ટમેન્ટ થઈ છે કોઈ ભારતીય વ્યક્તિની ઓસ્ટ્રેલિયાની સંસદમાં. દેવ શર્મા લિબરલ પાર્ટીના છે આ દેવ શર્મા મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોય છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં નિમાયા છે તો સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયાની સંસદનો આપણે ઇમેજ જોઈ લઈએ કે આ પ્રકારની ઓસ્ટ્રેલિયાની સંસદ છે. તો આ રહી ઓસ્ટ્રેલિયાની સંસદ મિત્રો. ત્યાંના તાજેતરમાં દેવ શર્મા ભારતના મૂળ ભારતીય છે પણ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સાંસદ બન્યા છે મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1000% તમને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાશે 2019ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો ક્લાસ 1, 2, 3, 4ની GPSCની. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં મેઇન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર 2019માં કયા વ્યક્તિને મળેલો છે? તો એક મહિલાને મળેલો છે આ મેઇન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર. તો તેનું નામ શું છે મિત્રો? તો જોખા અલ હાર્થી. શું મિત્રો? જે મહિલાનું નામ છે જેને 2019માં મેઇન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર મળેલો છે 2019માં, તો તે મહિલાનું નામ છે જોખા અલ હાર્થી. તે મહિલાનું નામ છે. અને મહિલા કયા દેશની છે? તો ઓમાનની એક લેખક છે મિત્રો, યાદ રાખજો એક લેખક છે. તેને તાજેતરમાં તેની બુક્સનું નામ શું છે તેના માટે આ મેઇન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર મળેલો છે? તો તેની બુક્સ લખેલી છે સેલેસ્ટિયન બોડીઝ. શું છે તે બુક્સ લખેલી છે? તેનું નામ સેલેસ્ટિયન બોડીઝ, જેણે આ જોખા અલ હાર્થી દ્વારા લખવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને મેઇન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર મળેલો છે 2019માં મિત્રો. અને સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવે છે આ પુરસ્કાર. અને ઇનામ પેટે ટોટલ રકમ મળી છે મિત્રો $64,000. મતલબ ભારતની કરન્સીમાં જો આજના ટાઈમમાં જો આજના દિવસને કન્વર્ટ કરવામાં આવે આ $64,000ને, તો 44,60,640 રૂપિયા ઇનામ પેટે રકમ મળેલી છે જોખા અલ હાર્થીને. મેઇન ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર 2019માં કયા વ્યક્તિને મળેલો મિત્રો? યાદ રાખજો આ નામ કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરથી પૂછાશે. તો જોખા અલ હાર્થીને.
તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નિક્કી લાઉડાનું નિધન થયું છે તે કોણ હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ એમ પ્રખ્યાત વ્યક્તિ છે, વિશ્વના સૌથી દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે. નિક્કી લાઉડાનું તાજેતરમાં નિધન થયું છે તો કોણ હતા? એક ફોર્મ્યુલા વન કારના રેસર હતા, વિશ્વ વિખ્યાત હતા, ત્રણ વાર વિશ્વ ચેમ્પિયન બની ચૂક્યા છે ફોર્મ્યુલા વન કારના નિક્કી લાઉડા. તેનું તાજેતરમાં 70 વર્ષની ઉંમરે તેનું નિધન થયું છે અને ત્રણ વાર વિશ્વ ચેમ્પિયન બન્યા છે નિક્કી લાઉડા. તમે ટીવી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છે, આ છે નિક્કી લાઉડા તાજેતરમાં તેનું નિધન થયું છે 70 વર્ષની ઉંમરે. કયા દેશના છે? તો ઓસ્ટ્રિયા દેશના છે મિત્રો આ નિક્કી લાઉડા. તેને ત્રણ વાર વિશ્વ ચેમ્પિયન બન્યા છે, ફોર્મ્યુલા વન કારના રેસર છે અને ત્રણ વાર વિશ્વ ચેમ્પિયન બન્યા છે આ વ્યક્તિ. તો કઈ કઈ સાલમાં? તો 1975માં, 1977માં અને 1984માં આ ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન બન્યા છે નિક્કી લાઉડા. એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં યુક્રેનના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો યુક્રેનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે વ્લોડિમીર ઝેલેન્સ્કી. શું કોણ છે નવા રાષ્ટ્રપતિ? તો વ્લોડિમીર ઝેલેન્સ્કી તાજેતરમાં યુક્રેન દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. કેટલા વર્ષની ઉંમરે? તો 41 વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા છે અને ટોટલ 73% મતદાન થયું છે તેને વિજેતા બનાવવા માટે. વ્લોડિમીર ઝેલેન્સ્કી તમે ટીવી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો, આ છે વ્લોડિમીર ઝેલેન્સ્કી તાજેતરમાં યુક્રેન દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. હવે આ વ્યક્તિનું એક કિસ્સો મિત્રો યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે, કોઈ રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી, તોય છતાં પણ યુક્રેન દેશમાં નવા રાષ્ટ્રપતિ બની ગયા. એનું કારણ છે મિત્રો કે યુક્રેન દેશમાં એક ટીવી સિરિયલમાં કામ કરતા હતા આ વ્યક્તિ અને જે ટીવી સિરિયલમાં કામ કરતા તેમાં એ રાષ્ટ્રપતિનો રોલ ભજવતા હતા અને રાષ્ટ્રપતિનો એટલો હદ તક પોઝિટિવ મેનેજમાં એણે રોલ ભજવેલો છે કે યુક્રેન દેશના તમામ વ્યક્તિઓએ તેને રાષ્ટ્રપતિ બનાવવામાં નક્કી કરી દીધું અને જે સિરિયલમાં કામ કરીને તેને રિયલ લાઈફમાં રાષ્ટ્રપતિ બનાવી દીધો છે આ વ્લોડિમીર ઝેલેન્સ્કીને. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોય જોઈએ, યુક્રેનના લોકોએ રિયલ લાઈફમાં તેને રાષ્ટ્રપતિ બનાવી દીધો છે અને જે સિરિયલમાં કામ કરતો હતો આ વ્યક્તિ તેનું સિરિયલનું નામ જરૂરથી યાદ રાખજો. તો સર્વે ઓફ ધ પીપલ શું છે? જે સિરિયલમાં કામ કરતો હતો આ વ્યક્તિ તે સિરિયલનું નામ છે સર્વે ઓફ ધ પીપલ. જે સિરિયલમાં કામ કરીને દેશ જે યુક્રેન દેશમાં તમામ વ્યક્તિઓની લોકપ્રિય બની ગયા વ્લોડિમીર ઝેલેન્સ્કીને તેને ધ્યાનમાં રાખીને તેના રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવ્યા યુક્રેન દેશમાં. તો એટલો વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જરૂરથી પૂછાશે કેમકે આ ટોપિક આપણી ગુજરાત લેવલનો છે. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં ગુજરાતની બે બહેનોએ એવરેસ્ટ સર કર્યો છે તે બંને બહેનોનું નામ શું છે? તો જવાબ છે મિત્રો અદિતિ અને અનુજા. આ બંને જે બહેનો છે, આ અદિતિ છે એ 25 વર્ષની છે અને અનુજા છે તે 21 વર્ષની છોકરી છે. આ બંને બહેનો છે તેને તાજેતરમાં એવરેસ્ટ સર કર્યો છે અને ગુજરાતની કઈ જગ્યાએથી બિલોંગ કરે છે આ બંને બહેનો? એ જગ્યાનું નામ જરૂરથી યાદ રાખો. તો સુરતની છે, ગુજરાતના સુરતથી બિલોંગ કરે છે આ બંને બહેનો. તેણે તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે અદિતિ અને અનુજાએ. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને આજના વિડીયોમાં તમને સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમારા મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવા છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કરતા આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે ઇટાલિયન ઓપન 2019માં કયા વ્યક્તિએ જીતેલું છે? તો જવાબ છે રફેલ નાડેલે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે વિશ્વ મધુમક્ખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે 20 મેના રોજ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે 20 મેના રોજ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે આઈએમ પેઈનું નિધન થયું હતું તે કોણ હતા? તો એક આર્કિટેક્ટ હતા આઈએમ પી મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, આવી રીતે ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે. તમારી માટે નોન સ્ટોપ ડેલી 5:15 વાગે તમને વિડીયોઝ મળી રહે એવી હરમુટકી કોશિશ કરી મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયોઝ મિત્રો પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે વિના સંકોચ અત્યારે જ એક લાઇક બટન પર જરૂરથી ક્લિક કરજો અને વિડીયોઝ પસંદ આવે તો એક થેન્ક યુ લખીને જરૂરથી મોકલજો. તમે એક થેન્ક યુ લખજો તો મને પણ વધારે મોટિવેશન મળશે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમને 5:15 વાગે મળી રહે એવી હરમુટકી કોશિશ કરી મારી ચેનલ પરથી. તો વિના સંકોચ અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો, વિનંતી એકદમ ફ્રી મળશે. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયો મિત્રો પસંદ આવતો ને એઝ અ રિક્વેસ્ટ કે આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 600 લાઇકનો. તો વિના સંકોચ અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો,
તમારી એક લાઇક કોઈ ગુજરાતના છોકરા સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે મિત્રો તમને એક્ઝામ રિલેટેડ. તો આ બાજુના ઘંટી લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોનો પ્રશ્ન છે કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ બન્યું છે 2019માં નવા? તો ઓપ્શન છે જોકો વિડોડો, અર્નાલ્ડ સિરિસેના, આન્દ્રે અઝોલે અને સ્તિરપાના. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો ઓપ્શન છે 20 મે, 21 મે, 22 મે અને 23 મે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે વર્લ્ડ મેડિટેશન ડે ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો ઓપ્શન છે 19 મે, 20 મે, 21 મે અને 22 મે. જો મિત્રો તમે ડેલી બેસ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ તમે જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ અને એક્ઝામ રિલેટેડ કોઈ પણ ટોપિક્સ પર તમે વિડીયોઝ બનાવવા માગતા હો તો તમારો સુઝાવ જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી નેક્સ્ટ વિડીયો તેની પર બનાવવાની હર મુમકિન કોશિશ કરી. અને આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી 600 લાઇકનો. મને ખબર છે કે તમે જલ્દ સે જલ્દ આ 600 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો વિના સંકોચે અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને આ વિડીયોઝને અત્યાર સુધી વોટ્સઅપ ગ્રુપ અથવા તો ફેસબુક ગ્રુપ ઉપર તમે શેર ન કર્યું હોય તો અત્યારે જ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી વધારે વધારે લોકો સુધી આપણો વિડીયોઝ પહોંચે અને વધારે વધારે લોકો આ નોલેજનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે અને એક્ઝામ રિલેટેડ થોડી મદદ મળી શકે એવી વ્યક્તિને. તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.